અમદાવાદ જનજાગૃતિ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા આરટીઆઈ સેમિનારનો અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે જનજાગૃતિ સેવા કેન્દ્ર દ્વારા માહિતી અધિકાર અને સહાયતા કેન્દ્રના ઉપક્રમે સેમિનાર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સ્વશ્રી બળદેવભાઈ જાદવને સો આમંત્રિત કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી. વિવિધ પ્રશ્નોમાં જેમાં મહિલા બાળ વિકાસ, પર્યાવરણ, શિક્ષણ તેમજ આરોગ્યલક્ષી વિવિધ આરટીઆઈ એક્ટિવિસ્ટને પડતી મુશ્કેલીઓ અને સહાયતા બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ, વાપી, સુરત, તાપી, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ શહેર તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ જિલ્લાઓના આરટીએ એક્ટિવિસ્ટ કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના 5 અલગ અલગ ઝોન પાડવામાં આવ્યા હતા, જેમાં મધ્ય ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, ઉત્તર અને દક્ષિણ ઝોનનો સમાવેશ જિલ્લાઓના અને તાલુકા દીઠ સુરચના કરવાનું રજૂ કર્યું હતું. ભવિષ્યમાં આવનાર દિવસોમાં ગુજરાતના રાજ્યપાલશ્રીની શુભેચ્છા મુલાકાતનું આયોજન કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેમજ રાજ્યવ્યાપી સંમેલનનું વિવિધ કક્ષાએથી આયોજન કરવામાં આવશે, જેમાં સંસ્થા દ્વારા સૌ કાર્યકરોનું અભિવાદન કરવામાં આવશે, તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ સ્વ શ્રી અમિત જેઠવાના પરિવારનું સન્માન અને આરટીઆઈના પીઢ પ્રણેતા એવા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત પટેલ અને મંત્રી શ્રી ગણપતભાઈ પંડ્યા, સોકતભાઈ મિર્ઝા, સરીફ બાપુ, શહેબાઝભાઈ બોગાએ સૌનો આભાર માની આરટીઆઈ સેમિનારની સમાપ્તિ કરી હતી. જેની અંદર આખા ગુજરાતની અંદર વ્યાપક સંગઠનનું માળખું તાલુકાથી જિલ્લાથી અને કેન્દ્ર સુધી આખું માળખું રચી અને આખા ગુજરાતની અંદર લગભગ 10,000 કાર્યકરોની એક ટીમ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે કોલેજોની અંદર અને સ્કૂલોની અંદર આરટીઆઈના કાયદાની જાણકારી આપી અને વિદ્યાર્થીઓ અને આવનારા બીટીએસ ન્યૂઝ સુરત ભવિષ્ય છે એ બાળકોને પણ આ કાયદાની લાભથી અને એનાથી શું કરી શકાય, કેવી રીતે અરજી કરી શકાય એના માટે જાગૃત અને પ્રશિક્ષિત કરવા માટે સમિતિ તરફથી એક કાર્યક્રમ ઘડી કાઢવામાં સુરત કસ્ટમ એરપોર્ટના રનવેની ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમને 1.5 ફૂટ ઊંચું કરવાની મંજૂરી આપી દીધી છે. આમ સિસ્ટમ ઊંચું થઈ ગયા પછી તેમાં વરસાદનું પાણી જશે નહીં અને તે સુરક્ષિત રહેશે. પાયેલ એસ ઘાટ ડુમ્મસ કે ધોધમાર વરસાદમાં ફ્લાઇટને રનવે પર ઉતારવામાં મદદ કરતી હોય છે. ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ પડતા રનવેની ILSમાં પાણી ઘૂસી જતા તે બગડી ગઈ હતી. એરપોર્ટ પર ડિરેક્ટર એસ કે પાણીગ્રાહીએ કહ્યું હતું કે 1.5 ફૂટ ઊંચું કરવાની મંજૂરી મળી ગઈ છે, જેથી હવે એક પ્લેટફોર્મ બનાવી તેની પર ILSને મુકાશે, પણ આ કામ ચોમાસા બાદ શરૂ કરાશે. અને જબરજસ્ત કામ કરવાની બધા ખાતરી. બીટીએસ ન્યૂઝ સુરત જનજાગૃતિ સહાય કેન્દ્ર ગુજરાતના તમામ નાગરિકોની મદદની અંદર, આરટીઆઈ એક્ટિવિસ્ટોની મદદની અંદર અને જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, અન્યાય થતો હોય, પોલીસ દમન થતું હોય, આ બધાની અંદર ફાઇટ આપવા માટે એકજૂથ થઈ અને કામગીરી કરશે એવું આજની બધી મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું. કયા કયા જિલ્લાઓમાં તમારા કાર્યકરોને મળશે? દરેક જિલ્લાની અંદર, તાલુકાની અંદર 31ની બોડી, જિલ્લાની અંદર 31ની બોડી અને કેન્દ્રની અંદર એટલે દરેક ઝોનની અંદર, એટલે 5 ઝોનની અંદર 5 ટીમો હશે. 5 ટીમની અંદર 150-150 માણસની કાર્યકરોની ફોજ હશે, જેના કારણે કલેક્ટર કે DYSP કે પોલીસ કમિશનર જો એક પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમારો હશે અને નહીં કાઢે તો આ બધા કાર્યકરોની ફોજ જઈ અને એની સામે ધરણા કરશે છે અને આ કાર્યકરોને મદદ કરશે. કેટલી જગ્યાએ જોવા મળ્યું છે કે સરકાર સહિતના કેટલા ખાતા એવા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ખત બની રહ્યું છે, તો એના માટે આપના એક્ટિવિટી જે માણસો છે એ શું પગલાં? અમે દાખલા તરીકે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર ચાલતો હોય, આરોગ્યની અંદર ભ્રષ્ટાચાર ચાલતો હોય, સિવિલની અંદર ચાલતો હોય, પોલીસની અંદર, એટલે જ્યાં જ્યાં પણ માહિતી આખા ગુજરાતમાંથી આવશે તો એ બાબતના નિષ્ણાત લોકોની ટીમો અમારી એની અંદર કાર્ય કરી સત્ય શોધી અને જો થતું હશે તો એની અંદર સરકારને રજૂઆત કરશે અને સરકાર નહીં સાંભળે તો નામદાર હાઈકોર્ટની અંદર સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અથવા સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન અથવા PIL કરી અને ન્યાયના અંતિમ ધ્યેય સુધી લડીને ન્યાય. BTS ન્યૂઝ સુરત.